नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणीमां आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाले मित्रोंनुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय कम्प्यूटर जेमा एक्सेलनु प्रकरण आप भणीए छीए, खरुं ने विद्यार्थी मित्रों? तो एनी अंदर आज आप भाग 5 नो अभ्यास करवाना छीए। तो भाग 4 नी अंदर आप सरवाळा एटले के गुणोना सरवाळा करवा माटे फंक्शननो उपयोग करीने सरवाळा करता शीख्या छीए, बराबर ने विद्यार्थी मित्रों? तो एनी अंदर आज आगळ आप अभ्यास करीए। याद राखो, फंक्शन में तमे जेवा प्रथम अने छेल्लू सेल एड्रेस टाइप करशो एटले के प्रथम अने छेल्लू, तो आपणे C6 थी FE6 सुधीना सेल एड्रेस, बराबर, ए पहेलू अने छेल्लू। पहेलू क्यूँ कहवाय? तो C6, अने छेल्लू सेल एड्रेस क्यूँ कहवाय? E6। ए टाइप करो कि तरत सेल रंग सेल रेन्जनी रंगीन बॉर्डर वाली देखाशे। आज सेल रेन छे ए चौरस रंगीन आकार रंगीन बॉर्डर वाली देखाशे, एटले के तमे जे आ सेल एड्रेस नाख्यू छे ए साचू छे के नहीं ए आपणे त्यांथी चकासी शकीए। जो आपणे खोटू नाख्यू होय तो बॉर्डर वाली रंगीन सेल रेन आपणने देखाय नहीं, अथवा तो बीजू कोई लखाई गयू होय तो एनी अंदर सेल रेन रंगीन बॉर्डर वाली थई जाय। नेम बॉक्स फंक्शन में सम दर्शावे छे। नेम बॉक्स शू दर्शावे छे? सम। अने फॉर्म्यूला बार बराबर सम C6:E6 दर्शावे छे। हवे आपणे एंटर की दाबो, एंटर की दाबो एटले जे सेल एड्रेस छे ए नीचे देखाशे, एक्टिव सेल F7 मां। F6 मां तमे कुल गुण 111 जोई शको છો। હવે આપણે એક્ટિવ સેલ કયો થયો? એન્ટર કી દાબી એટલે F7 એ એક્ટિવ સેલ થઈ ગયો। ફરી જ્યારે ફરીથી આપણે એન્ટર કી દાબી ફરીથી આપણે F6 પર ક્લિક કરો, નેમ બોક્સમાં સેલ એડ્રેસ F6 દર્શાવે છે। નેમ બોક્સ શું દર્શાવે છે? F6 દર્શાવે છે। ફોર્મ્યુલા બાર ફોર્મ્યુલા બરાબર સમ C6:E6 શું દર્શાવે છે? ફોર્મ્યુલા બાર બરાબર સમ C6:E6 દર્શાવે છે। જ્યારે સેલ ફંક્શન દ્વારા ગણતરી કરેલી કિંમત 111 ધરાવે છે, આ સેલ શું ધરાવે છે? ફંક્શન દ્વારા ગણતરી કરેલી કિંમત એટલે કે આ બધા ગુણોનો સરવાળો 111 ધરાવે છે। હવે જે આ ફેરફાર કર્યો એને સેવ કરવું પડે વિદ્યાર્થી મિત્રો। તમે જે જે ફેરફારો કરો છો વર્કશીટની અંદર એ તમારે સેવ કરતું રહેવું પડે, એટલે કે તમારે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ બટન પર ક્લિક કરતા રહેવું પડે। જો તમે સેવ પર ક્લિક ના કરો તો તમે જ્યારે ફરીથી માર્કશીટ ખોલશો વર્કશીટ તો તમે ફેરફારો કર્યા નહીં હોય તો તમે પહેલાં જેવી જ પ્રિન્ટ કરી હતી એવી ને એવી જ તમને જ્યારે ઓપન કરશો ત્યારે દેખાશે, પરંતુ આપણે જે ફેરફારો કર્યા છે એ સેવ કરતું રહેવું પડે। હવે આપણે કુલ ગુણ ઓટોસમનો ઉપયોગ કરવાનો છે। હવે કુલ ગુણ શોધવા છે તો એના માટે ઓટોસમ ટૂલનો ઉપયોગ કરવાનો છે। ઓટોસમ એટલે એની જાતે સરવાળો। ઓટોસમ તરીકે જાણીતા ખૂબ ઉપયોગી ટૂલના ઉપયોગ દ્વારા આપણે ત્રીજા વિદ્યાર્થીના કુલ ગુણ મેળવીશું। ઓટોસમ સિલેક્ટ કરેલા સેલ્સ પછીના સેલ્સમાં તે સિલેક્ટ કરેલી સેલ્સ રેન્જનો સરવાળો દર્શાવે છે। શું દર્શાવે છે? કે સિલેક્ટ કરેલા સેલ્સ પછીના સેલમાં તે સિલેક્ટ કરેલા સેલ્સનો સરવાળો દર્શાવે છે, એટલે કે આ સિલેક્ટ કરેલા સેલ્સનો સરવાળો દર્શાવે છે। ત્રીજા વિદ્યાર્થીના ગુણ મેળવવા માટે F7 પર ક્લિક કરો। આપણે ત્રીજા વિદ્યાર્થીઓનો ગુણ મેળવવા છે તો એના માટે F7
पर क्लिक करो। एडिटिंग ग्रुप में ऑटो सम पर क्लिक करो। हवे अहीं एडिटिंग ग्रुप छेले छे, एमां सौथी ऊपर ऑटो सम पर क्लिक करवानुं छे। तो अहीं जुओ ऑटो सम हाईलाइट थयेल एटले के पीळा रंगनी देखाय छे, अने अहीं आगळ सेल रेन्ज C7 थी E7 फरते फ्लसिंग बॉर्डर देखाय છે। આ જે તૂટક તૂટક લાઇનિંગ વાળી છે એને ફ્લસિંગ બોર્ડર કહેવાય છે। અને જુઓ ત્યાં આપણને સરવાળો દેખાય છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો। F8 માં સરવાળો કરવા માટે સમ ફંક્શન બરાબર સમ C7 કોલન E7 પ્રગટ થાય છે બરાબર। તો અહીંયા આગળ આપણને સમ સેલન જો અહીંયા દેખાય છે C7 કોલન E7, અહીંયા પણ ફોર્મ્યુલા બાર પણ એ જ ધરાવે છે બરાબર। તો અહીંયા આગળ નંબર 1 નંબર 2 એટલે કે બધી જ કોલનનો સરવાળો આપણને અહીંયા ફ્લસિંગ બોર્ડરમાં દેખાય છે। એન્ટર કી દાબો, F7માં તમે કુલ ખૂણોનો જોશો। હવે જ્યારે તમે એન્ટર કી દાબશો એટલે એક્ટિવ સેલ એ F8 થઈ જશે, અને અહીંયા F7માં તમે કુલ ગુણો જોઈ શકો છો 96 બરાબર। હવે એક્ટિવ સેલ કયો થઈ ગયો? F8। કયો એક્ટિવ સેલ થઈ ગયો? F8। બાકીના વિદ્યાર્થીઓના કુલ ગુણ ઓટોસમનો ઉપયોગ દ્વારા મેળવો વર્કશીટ અહીંયા દર્શાવ્યા મુજબ દેખાશે। બાકીના બધા વિદ્યાર્થીઓને ઓટોસમ દ્વારા સરવાળો કરવાનો છે। ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો। આ સરવાળો થઈ ગયા પછી ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો। એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો। યાદ રાખો, સેલ રેન્જ સિલેક્ટ કર્યા પછી ઓટો સમનો ઉપયોગ કરી શકો છો। તમે જે પણ સેલનો સરવાળો કરવા માંગતા હોય એ સેલ રેન્જને પહેલાં સિલેક્ટ કરવી પડે। એટલે કે આપણે અહીંયા F7નો સરવાળો કરવો છે તો અહીંયા F7 ઉપર ક્લિક કરવું પડે બરાબર। જો અહીંયા સિલેક્ટ કર્યું છે ને F7, મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે બરાબર। મેનુ બાર પર આ હોમ ટેબ પસંદ થયેલી જ છે। એડિટિંગ ગ્રુપમાં ઓટો સમ પર ક્લિક કરો, અને સિલેક્ટ કર્યા પછી ઓટો સમ પર ક્લિક કરો એટલે તમને અહીંયા કુલ ગુણનો સરવાળો દેખાશે। વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ કોઈ ફેરફાર કરો છો એ ફેરફાર કરવા માટે પહેલાં તમારે જ્યાં ફેરફાર કરવાનો છે તેને સિલેક્ટ કરવું પડે। વારંવાર આ વસ્તુ કહું છું કારણ કે તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો ત્યારે વસ્તુ સિલેક્ટ કરવાનું ભૂલી જાઓ છો, અને પછી તમે ડાયરેક્ટ ઓટો સમ કરો તો તમને સરવાળો દેખાતો નથી। કેમ? કારણ કે તમે સિલેક્ટ કર્યું નથી બરાબર ને વિદ્યાર્થી મિત્રો। તો કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ ફેરફાર કરવો છે તમારા માર્કશીટની અંદર, તો પહેલાં એ ફેરફાર કરવા માટે જ્યાં ફેરફાર કરવાનો હોય તે સેલને સિલેક્ટ કરવી પડે, તો જ તમે એમાં ફેરફાર કરી શકો। આગળ ઓટો ફિલનો ઉપયોગ કરવા, એક્સેલ શરૂ કરો, વર્કશીટ માર્કશીટ ખોલો, F5માં ક્લિક કરો, અને તેમાં કુલ કિંમત ડિલીટ કરવા માટે ડિલીટ કી દાબો। હવે આપણે જે ચીક છે એને ડિલીટ કરવાની છે। આ જ પ્રમાણે F6, F7, F8 અને F9 સેલની કુલ કિંમતો ડિલીટ કરો। આ બધી જ કુલ કિંમતો છે એટલે કે ટોટલ છે એને ડિલીટ કરવાનું છે। F5 પર ક્લિક કરો। F5 પર પહેલા વિદ્યાર્થીના કુલ ગુણ મેળવવા માટે ફોર્મ્યુલા બરાબર C5 પ્લસ D5 પ્લસ E5 અથવા તો ફંક્શન બરાબર સમ C5 કોલન E5 અથવા તો ઓટો સમનો ઉપયોગ કરો। આપણે જે 3 પદ્ધતિથી સરવાળો કરતા શીખ્યા ને, પહેલાં તો આપણે સૌથી પહેલાં ફોર્મ્યુલા દ્વારા બરાબર C5 પ્લસ E5 C5 પ્લસ D5 પ્લસ E5 આ રીતે સરવાળો કર્યો હતો। ત્યારબાદ આપણે ફંક્શનનો ઉપયોગ કર્યો જેની અંદર સમ બરાબર કૌંસમાં C5 કોલન E5થી સરવાળો કર્યો, અને ત્યારબાદ આપણે ઓટોસમનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો કર્યો બરાબર।
હવે આપણે ઓટોફિલનો ઉપયોગ કરી અને સરવાળો કરતા શીખવાના છીએ, બરાબર? તો ત્રણે ત્રણે ત્રણ જે આપણે ટોટલ કર્યા હતા એ બધાને ડિલીટ કરવાનું છે, એટલે કે F5 થી F9 સુધીની જે ટોટલની જે કોલમ છે એને આપણે ડિલીટ કરવાનું છે, ભૂસી નાખવાનું છે. F5 પર ક્લિક કરો, અહીંયા આગળ F5 પર ક્લિક કરો. યાદ રાખો, સિલેક્ટ કરેલી રેન્જના ખૂણે દેખાતા નાનકડા ચોરસની ફિલ હેન્ડલ કહે છે. જો આ જે ચોરસ છે ને એની ખૂણા પર અહીંયા આગળ ચોરસ એક બીજું દેખાશે, તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે અહીંયા આગળ એક ચોરસ દેખાશે, બરાબર? એને ફિલ હેન્ડલ કહેવાય. શું કહેવાય? ફિલ હેન્ડલ, જે આપણને નીચે સુધી ખેંચાવવામાં મદદ કરે છે, બરાબર? માઉસ પોઇન્ટર પોઇન્ટરને ફિલ હેન્ડલ પર મૂકો, એટલે કે તમારું માઉસ પોઇન્ટર અહીંયા મૂકશો, બરાબર? પછી માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને F9 સુધી ખેંચીને માઉસને નીચે ખેંચવાનું, એટલે કે ડ્રેગ કરવાનું. શું કરવાનું? ડ્રેગ કરવાનું. અહીંયા ખૂણા ઉપર ફિલ હેન્ડલ છે, ત્યાં માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને નીચે F9 સુધી ડ્રેગ કરવાનું છે. કાર્ય પૂરું થયે માઉસ બટન છોડો. હવે આપણું આ કાર્ય પૂરું થાય એટલે માઉસ બટન છોડી દેવાનું. યોગ્ય સેલ્સમાં તમે ગુણોનો સરવાળો જોશો, એટલે કે દરેક સેલનો તમે ગુણોનો સરવાળો જોઈ શકશો. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? સેલ રેન્જનો હાઈલાઇટ દૂર કરવા વર્કશીટમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. હવે કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો એટલે જે આ સેલ રેન્જનું હાઈલાઇટ છે એ જતું રહેશે. કરેલા ફેરફારને સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો. આ જે ફેરફાર કર્યો એને સેવ કરવા ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો અને એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. યાદ રાખો વર્ષના મહિના અથવા અઠવાડિયાના વાર વગેરે દાખલ કરવા માટે પણ ઓટોફિલનો ઉપયોગ થાય છે. આને ક્રિએટિંગ ડેટ સિરીઝ કહે છે. સેલમાં જાન્યુઆરી એન્ટર કરો. પહેલાં સેલમાં શું એન્ટર કરવાનું? જાન્યુઆરી. ત્યારબાદ આ ફિલ હેન્ડલ છે ત્યાં માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને નીચે સુધી ખેંચશો, એટલે તમે ઈચ્છો તે મહિના સુધી નામો આવે ત્યાં સુધી તમે ફિલ હેન્ડલનો ઉપયોગ દ્વારા નીચે ડ્રેગ કરો. એટલે કે તમે અહીંયા 8 ખાના સુધી તમે ફિલ હેન્ડલ ખેંચશો તો ઓગસ્ટ મહિના સુધી આવશે, બરાબર? ઓગસ્ટ મહિના સુધી એની જાતે જ મહિનાઓના નામ આવી જશે. કાર્ય પૂર્ણ થાય માઉસ બટન છોડો, એટલે કે 8 મહિના સુધી તમે લખવા માગો છો તો અહીંયા આગળ તમે આવી અને માઉસનું બાવું બટન છોડી દેશો તો સેલ્સમાં મહિનાઓ વર્ષના મહિનાઓ ભરાઈ જશે. વર્કશીટ ફોર્મેટ કરવા. હવે વર્કશીટની અંદર કેટલાક ફેરફારો કરવા માટે મર્જ એન્ડ સેન્ટર શેનો ઉપયોગ કરવાનો છે? મર્જ એન્ડ સેન્ટર. સિલેક્ટ કરેલા સેલ્સને એક સેલમાં જોડવા અને નવા સેલમાં સામગ્રીની વચ્ચે ખસેડવા માટે. પછી 2 નંબર, બોલ્ડ. તો બોલ્ડ તો આપણે આગળ શીખી ગયા છીએ, ખરું ને? સિલેક્ટ કરેલા લખાણને બોલ્ડ એટલે કે ગાઢા કરવા માટે, ગાઢા ફોન્ટમાં ફેરવવા માટે. ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે કે સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારવા માટે. ડિસ્ક્રીઝ ફોન્ટ સાઇઝ એટલે કે ફોન્ટ સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે. સેન્ટર સિલેક્ટ કરેલા લખાણને સેલની વચ્ચે ખસેડવા માટે. ફોન્ટ કલર એટલે કે સિલેક્ટ કરેલા લખાણના કલર બદલવા માટે. સેવ કરેલી વર્કશીટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે અને ક્લોઝ એટલે એક્સેલ શીટ બંધ કરવા માટે. ફોર્મેટ કરવા માટેના વિવિધ ટૂલ્સ છે જે હોમ ટેબની રિબનમાં આપણને જોવા મળે છે. એક્સેલ શરૂ કરો. વર્કશીટ માર્કશીટ ખોલો. સૌ પ્રથમ આપણે વર્કશીટનું શીર્ષક ફોર્મેટ કરીશું. તો આપણે વર્કશીટનું શીર્ષક શું છે? માર્કશીટ. તો આ માર્કશીટને આપણે ફોર્મેટ કરવાની છે. તો એના માટે A1 થી F1 સુધી રેન્જ પસંદ કરો, એટલે કે સિલેક્ટ કરો.
A1 થી F1 સુધી આખી લીટી સિલેક્ટ કરવાની છે. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. મેનુ બાર પર આ જે હોમ ટેબ પસંદ થયેલી છે, એલિજમેન્ટ ગ્રુપમાં, એટલે કે આ એલિજમેન્ટ ગ્રુપ છે એની અંદર મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરો. એટલે કે મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરો. અહીંયા છે ને, આ દેખાય છે ને, ત્યાં ક્લિક કરો. પસંદ કરેલા સેલ્સને એક સેલમાં જોડાશે. આ જે પસંદ કરેલો સેલ્સ છે તે એક જ સેલ્સમાં, એટલે આખી લીટીમાં થઈ જશે. નવા સેલ્સને વચમાં શીર્ષક ખસેડશે. એટલે કે અહીંયા જુઓ, આ શીર્ષકને ક્યાં ખસેડે છે? આખી લીટી કોરી થઈ ગઈ, જે ઊભી કોલરની લીટીઓ હતી એ જતી રહી અને આખી પ્લેન લીટી થઈ ગઈ, અને શીર્ષક ક્યાં આવી ગયું? વચ્ચે આવી ગયું. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ પરના એરો પર ક્લિક કરો. અહીંયા આગળ આપણે બોલ્ડ એટલે કે આ જે બી છે એ બોલ્ડ ઉપર ક્લિક કરો. શીર્ષક બોલ્ડ એટલે કે ગાઢા ફોન્ટ સ્ટાઇલમાં બદલાઈ જશે. આપણું જે શીર્ષક છે માર્કશીટનું એ ઘાટું દેખાશે તમને. જુઓ, હાઇલાઇટ દૂર કરવા કોઈ પણ જગ્યા પર, વર્કશીટની કોઈ પણ જગ્યા પર ક્લિક કરો તો માર્કશીટનું જે ટાઇટલ છે, શીર્ષક, એ ઘાટું દેખાય છે, વચમાં દેખાય છે, બરાબર ને? કારણ કે આપણે બોલ્ડ કર્યું હતું અને મર્જ એન્ડ સેન્ટર કર્યું હતું. ફોન્ટ ગ્રુપમાં હાલની પોઈન્ટ સાઇઝ 11 પોઈન્ટ્સ છે. આ જે ફોન્ટ છે એની હાલની સાઇઝ કઈ છે? 11 છે, બરાબર ને? આ જે લખી છે 11 સાઇઝ છે. હવે આપણે અન્ય ટૂલ્સના ઉપયોગ દ્વારા શીર્ષકની ફોન્ટ સાઇઝ વધારીશું. એટલે ફોન્ટ સાઇઝ વધારવા માટે આ બે ટૂલનો ઉપયોગ થાય છે. અહીંયા ઇન્ક્રીઝ ફોન્ટ પર ક્લિક કરશો તો ફોન્ટ સાઇઝ ક્રમશઃ જેમ જેમ ક્લિક કરશો એમ મોટી થશે, બરાબર ને? અને અહીંયા ડિસ્ક્રીઝ પર ક્લિક કરશો તો ફોન્ટ સાઇઝ નાની થશે. તો આપણે 11ની જગ્યાએ 18 કરવી છે. તો ફોન્ટ ગ્રુપના શીર્ષક પર ફોન્ટ સાઇઝમાં 18 સુધી વધારવા માટે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. તો અહીંયા આગળ તમે જેમ ક્લિક કરતા જશો એમ અહીંયા નંબરો ફોન્ટ સાઇઝ પોઈન્ટ્સમાં બતાવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે ક્લિક કરતું જવાનું, અહીંયા 18 દેખાય ત્યાં સુધી ક્લિક કરવાનું, બરાબર? એટલે આપણી જે માર્કશીટની જે ફોન્ટ છે એ 18 સુધીની સાઇઝના, એટલે કે મોટા થશે. યાદ રાખો, પસંદ કરેલા લખાણના ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા. ફોન્ટમાં હોમ ટેબના ફોન્ટ ગ્રુપમાં એરો પર ક્લિક કરી ડ્રોપ ડાઉન મેનુમાંથી ફોન્ટ સાઇઝ પસંદ કરો. યાદ રાખો, જેમાં આ પ્રમાણે ફોન્ટ સાઇઝમાં હોમ ટેબના ફોન્ટ ગ્રુપના એરો પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુમાંથી ફોન્ટ સાઇઝ સિલેક્ટ કરી ફોન્ટ સાઇઝ વધારી કે ઘટાડી શકાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે આ જે છે ફોન્ટ, તો અહીંયા આપણે એરો પર ક્લિક કરીશું એટલે આપણને અલગ અલગ ફોન્ટની, ફોન્ટ નામની યાદીનું બોક્સ જોવા મળશે, બરાબર? જેમાંથી આપણે ફોન્ટો બદલી શકીએ છીએ. તે પ્રમાણે ફોન્ટની સાઇઝ બદલવા માટે પણ ફોન્ટ ગ્રુપની અંદર ફોન્ટ સાઇઝના ગ્રુપ સિલેક્ટ કરેલું છે, અહીંયા એરો પર ક્લિક કરો એટલે આપણને એનું ડ્રોપ ડાઉન મેનુ દેખાય છે. ત્યાંથી પ્લસ માઇનસ, એટલે કે વધારે ઘટાડે, આપણે ફોન્ટની સાઇઝ પોઈન્ટ્સમાં વધારી કે ઘટાડી શકીએ છીએ. હોમ ટેબ પર ફોન્ટ ગ્રુપમાં અહીંયા જે એ છે એની ઉપર એરો ઉપર જતો દેખાય છે, એટલે કે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, એના ઉપર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારી શકાય છે. હોમ ટેબ પર ફોન્ટ ગ્રુપમાં જો એરો નીચે આવે છે એટલે ડિસ્ક્રીઝ ફોન્ટ સાઇઝ પરના પર ક્લિક કરતાં સિલેક્ટ કરેલ ફોન્ટની, સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડી શકાય. ઉપર જે એરો છે એટલે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ, એનાથી તમારે ફોન્ટ સાઇઝ વધારી શકાય છે. જ્યારે એરો નીચે આવે છે એટલે કે ડિસ્ક્રીઝ ફોન્ટ સાઇઝ, એટલે એનાથી તમારે સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડી શકો છો. આગળ માર્કશીટના બાકીના ભાગને આપણે ફોર્મેટ કરીશું.
એટલે માર્કશીટના બાકીના ભાગ એટલે જે આ બનાવેલું છે માર્કશીટ એના આપણે ફોર્મેટ કરવાનું છે. સેલ એ થ્રી થી એફ નાઇન સુધી સમગ્ર માર્કશીટ પસંદ કરો. એ થ્રી સેલ એ થ્રી થી એફ નાઇન એટલે કે અહીંયા સુધીનું લખાણ આપણે અહીંયા સુધીની માર્કશીટ આપણે સિલેક્ટ કરવાની છે. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. એલિજમેન્ટ ગ્રુપની અંદર સેન્ટર પર ક્લિક કરો. આ જે એલિજમેન્ટ ગ્રુપ છે એની અંદર સેન્ટર પર ક્લિક કરો. તમે જે પસંદ કરેલું જે આ લખાણ છે એ નામ આ જે માર્ક્સ છે બધું સેન્ટરમાં એટલે કે વચમાં આવી જશે, તમારી માર્કશીટની અંદર વચ્ચે આવી જશે. જુઓ અહીંયા આગળ નંબર પણ વચ્ચે આવી ગયા, નામ પણ વચ્ચે આવી ગયું, આ રો અને કોલમમાં વચ્ચોવચ્ચ નંબરો દેખાય છે, વચ્ચે વચ્ચ નામ દેખાય છે, માર્ક્સ પણ વચ્ચે જ દેખાય છે. સેલ્સની હાઇલાઇટ દૂર કરવા માટે એટલે કે ડિસસિલેક્ટ કરવા માટે વર્કશીટમાં કોઈ પણ જગ્યા પર ક્લિક કરો. જે આપણું સિલેક્શન હતું એ દૂર કરવા માટે આ વર્કશીટની અંદર કોઈ પણ જગ્યા પર ક્લિક કરશો તો તે આપણને અહીંયા દર્શાવશે. હવે આપણે માર્કશીટમાં ફોન્ટ કલર બદલીશું. હવે માર્કશીટની અંદર શું કરીશું, ફોન્ટ કલર બદલીશું. એ વન થી એફ નાઇન સુધીનું સમગ્ર માર્કશીટ સિલેક્ટ કરો. એફ એ વન એટલે કે એ વનથી આ માર્કશીટ છે શીર્ષક ત્યાંથી એફ નાઇન સુધી એટલે કે અહીંયા સુધી સિલેક્ટ કરો. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. આપણે ફોન્ટનો કલર બદલવાનો છે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ કલર આ એની નીચે લાલ લીટીવાળું છે. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ એ છે આ પણ એ છે તો આપણને એની જોડે એરો દર્શાવે છે તો એ ફોન્ટ ફોન્ટ વધારવા માટે અને ઇન્ક્રીઝ અને ડિક્રીઝ એ છે. જ્યારે એની નીચે લાલ કલરની પટ્ટી આવે તો એ ફોન્ટ કલરનું ટૂલ્સ છે. આપણે પરીક્ષામાં પૂછાય કે આ કયું ટૂલ્સ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે ફોન્ટની અંદર ફોન્ટ કલર ઉમેરવાનો છે તો ફોન્ટ કલરના એરો ઉપર ક્લિક કરીશું એટલે આપણને રંગોનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. આ જે રંગોનું ડ્રોપ ડાઉન મેનુ અહીંયા ફોન્ટ કલર ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું કલરવાળું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. મેનુમાં સ્ટાન્ડર્ડ કલરમાં કલર બોક્સ પર ક્લિક કરો. આ સ્ટાન્ડર્ડ કલર છે એમાં કલર બોક્સ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે ડાર્ક બ્લુ, ઉદાહરણ તરીકે ડાર્ક બ્લુ સિલેક્ટ કરો. સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટ ડાર્ક બ્લુ કલરમાં બદલાઈ જશે. હવે જે આપ સિલેક્શન કર્યું છે આ બધા અક્ષરો આ જે માર્કશીટ છે એ ડાર્ક બ્લુ કલરની થઈ જશે. જો આપણે જ્યારે પ્રિન્ટ કરી ત્યારે બ્લેક કલરમાં હતી બરાબર ને, હવે આપણે ફોન્ટનો કલર બદલ્યો એટલે જુઓ બ્લુ કલરની દેખાય છે ડાર્ક બ્લુ કલરની. સેલ્સનું સેલ્સ પરની હાઇલાઇટ દૂર કરવા માટે વર્કશીટમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો. અહીં દર્શાવ્યા મુજબ વર્કશીટ દેખાશે. હવે જે અહીંયા હાઇલાઇટ હતી એને દૂર કરવા માટે આ જે વર્કશીટની કોઈ પણ જગ્યા ઉપર માઉસનું નવું બટન દબાવશું એટલે હાઇલાઇટ દૂર થયેલી દેખાશે અને આ તમારી માર્કશીટ બ્લુ કલરના ફોન્ટવાળી દેખાશે. કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો. ક્વિક એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. તો અહીંયા આપણું જે આ પ્રકરણ છે એક્સેલનું એ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે બરાબર. આવતા પીરિયડમાં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. આવજો.